नमस्कार मित्रों, धोरण 10 गणित स्वाध्याय 7.1 प्रश्न नंबर 5। एक वर्गखंड में चार मित्रों आकृति में दर्शाया त्या मुजब उभेला है। मित्रों आकृति तमे पाठ्यपुस्तक में जोई सको छो। कया कया मित्रों छे तो कि ए बी सी अने डी, तो आपणे ए चार मित्रों ना याम लखीए तो कि अहीं ए, હવે એના યામ શોધવા માટે નીચે એક્સ અક્ષ છે ત્યાં કેટલા દેખાય તો કે 3, અને ડાબી બાજુ વાય અક્ષ છે ત્યાં કેટલા છે તો કે 4, તો કે એ બિંદુના યામ 3, 4। એ જ રીતે બીના યામ નીચે તરફ જોઈએ તો કેટલા 6, અને ડાબી બાજુ જોઈએ એટલે કેટલા આવે છે 7। ત્યારબાદ સી બિંદુ, તો સી બિંદુના યામ કેટલા છે 9, 4, અને આ ડી બિંદુ, તો ડી બિંદુના યામ કેટલા છે 6, 1 આપેલ છે। હવે આગળ દર્શાવેલ સ્થાન પર ઊભા છે। ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોનું અવલોકન કરે છે, અને ત્યારબાદ ચંપા ચમેલીને પૂછે કે શું તું એવું વિચારે છે કે એબીસીડી ચોરસ છે, એટલે કે આ ચાર શિરોબિંદુથી જે આકૃતિ બને છે એ ચોરસ છે। તો ચમેલી અસહમત થાય છે, એટલે કે ચમેલી કહે છે કે ચોરસ નથી, તો આપણે એ સાબિત કરવાનું છે આ ચોરસ છે કે નહીં। તો એના માટે સૌ પ્રથમ ચાર બાજુઓ માટે અંતરસૂત્ર આપણે લખીએ, તો એબી બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 કૌંસ ઉપર વર્ગ માઇનસ y1 - y2 કૌંસ ઉપર વર્ગ। તો અંતરસૂત્ર લખ્યા બાદ કિંમત મૂકીએ, x1 એટલે 3 માઇનસ x2 એટલે 6, બે બિંદુ જ લેવાના છે a અને b, વત્તા y1 એટલે 4 માઇનસ 7। તો વર્ગમૂળની અંદર 3 માંથી 6 બાદ કરીએ એટલે -3 નો વર્ગ વત્તા 4 માંથી 7 બાદ કરીએ એટલે -3 નો વર્ગ। તો 3 નો વર્ગ કેટલો 9, અને આ 3 નો વર્ગ 9, તો 9 વત્તા 9 એટલે 18, પણ 18ને બદલે હું 9 × 2 લખું, તો એ બી બરાબર 9નું વર્ગમૂળ કેટલું થાય છે 3, અને 2નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2 એકમ। એ જ રીતે બીજી બાજુ બીસી, તો અહીં બીસી માટે મિત્રો સૂત્ર લખવું પડશે નહીં, તો બી અને સી એટલે 6 માંથી 9 બાદ કરીએ એટલે 6 - 9 કૌંસ ઉપર વર્ગ વત્તા 7 - 4 કૌંસ ઉપર વર્ગ। તો બાદબાકીને આગળ વધારીએ એટલે આપણે 6 માંથી 9 બાદ કરીએ એટલે -3, અને 3નો વર્ગ 9, 7 માંથી 4 બાદ કરીએ એટલે 3, 3નો વર્ગ 9, તો 9 વત્તા 9 18ને બદલે આપણે 9 × 2 લખીએ, તો બીસી બરાબર 3 વર્ગમૂળમાં 2। આ બીજી બાજુ થઈ। હવે ત્રીજી બાજુ, તો ત્રીજી બાજુ કઈ થશે તો કે એ બી લેવાઈ ગયા, ત્યારબાદ બીસી લેવાઈ ગયા, હવે કઈ લઈએ છીએ સીડી, તો સીડી બરાબર વર્ગમૂળની અંદર 9 માંથી 6 બાદ કરીએ એટલે 9 - 6 કૌંસ ઉપર વર્ગ વત્તા 4 - 1, તો 9 માંથી 6 બાદ કરીએ એટલે 3, 3નો વર્ગ 9, 4 માંથી 1 બાદ કરીએ એટલે 3, 3નો વર્ગ 9, તો 9 વત્તા 9 એટલે આપણે ઉપર લખ્યું એ જ રીતે શું લખશું તો કે વર્ગમૂળની અંદર 9 × 2, તો 9નું વર્ગમૂળ 3, 2નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2। અને છેલ્લી ચોથી બાજુ કઈ થશે તો કે એ બી બી સી સી ડી, તો હવે ડી એ અથવા તો તમે એ ડી પણ લખી શકો, તો ડીનો એક્સિયામ કેટલો છે 6 માઇનસ એનો એક્સિયામ 3 કૌંસ ઉપર વર્ગ વત્તા ડીનો વાયામ 1 માઇનસ
એનો વાયામ ચાર કાઉન્સ ઉપર વર્ગ. આ વર્ગમૂળની નિશાની તમારે છેલ્લે જે અંક આવ્યો હોય ત્યાં સુધી કરવી પડશે. તો છ માંથી ત્રણ બાદ કરીએ એટલે ત્રણ, ત્રણનો વર્ગ નવ, એકમાંથી ચાર બાદ કરીએ એટલે માઇનસ ત્રણ, અને માઇનસ ત્રણનો વર્ગ કેટલો થશે એ પણ નવ થશે. તો નવ વત્તા નવ અઢાર, અઢારને આપણે કેવી રીતના લખીએ છીએ, તો કે નવ ગુણ્યા બે. અને નવ ગુણ્યા બે લખીએ એટલે નવનું વર્ગમૂળ ત્રણ, બેનું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં બે એકમ. તો મિત્રો આ ચાર બાજુઓના માપ થયા, પરંતુ આપણને સાબિત શું કરવાનું છે, ચોરસ છે કે નહીં. તો આ ચાર બાજુઓથી, ચાર બાજુઓ સમાન થઈ તો ચોરસ અને બીજું શું હોઈ શકે, તો કે સમબાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે. તો હવે આપણે પહેલો વિકર્ણ લઈએ. પહેલો વિકર્ણ એટલે કયો થશે, તો કે એસી. તો એસી બરાબર વર્ગમૂળની અંદર એનો એક્સિયામ ત્રણ માઇનસ સીનો એક્સિયામ નવ વત્તા એનો વાયામ ચાર માઇનસ ચાર કાઉન્સ ઉપર વર્ગ. તો ત્રણમાંથી નવ બાદ કરીએ એટલે કેટલા થાય, માઇનસ છ કાઉન્સ ઉપર વર્ગ વત્તા ઝીરોનો વર્ગ. છનો વર્ગ છત્રીસ, છત્રીસ વત્તા ઝીરો એટલે તો મિત્રો છત્રીસ જ થાય. તો એસી બરાબર છત્રીસનું વર્ગમૂળ કેટલું આવ્યું, છ એકમ. એ જ રીતે બીજો વિકર્ણ આપણે લઈએ. બીજો વિકર્ણ કયો થશે, તો કે એક વિકર્ણ એસી હોય તો બીજો વિકર્ણ બીડી થાય. તો બીડીનું માપ આપણે શોધવું પડશે. તો બીડી બરાબર વર્ગમૂળમાં બીનો એક્સિયામ છ અને ડીનો એક્સિયામ છ કાઉન્સ ઉપર વર્ગ વત્તા બીનો વાયામ સાત માઇનસ ડીનો વાયામ એક. તો છ માઇનસ છ એટલે ઝીરો વત્તા સાતમાંથી એક બાદ કરીએ એટલે છત્રીસ. તો છત્રીસ વત્તા ઝીરો, તો બીડી બરાબર છત્રીસનું વર્ગમૂળ કેટલું આવ્યું, છ એકમ. હવે બધા જ માપ મળી ગયા બાદ આપણે શું કરવાના છીએ, તો કે સરખામણી કરીએ. તો અહીં આપણે શું લખશું, કે અહીં ચાર બાજુઓ એ બી બરાબર, બીસી બરાબર, સીડી બરાબર, એડી બરાબર કેટલા આવે છે, તો કે ત્રણ વર્ગમૂળમાં બે એકમ. અને બીજું શું આવે છે, વિકર્ણ. અને બંને વિકર્ણ, પ્રથમ વિકર્ણ કયો એસી અને બીજો વિકર્ણ કયો બીડી, બરાબર કેટલા, છ એકમ. હોવાથી આ જે ચતુષ્કોણ છે, ચતુષ્કોણ એ બી સી ડી કેવો છે, ચોરસ છે. અને ચોરસ હોય તો આપણને શું સવાલ પૂછો, તો કે ચંપા ચમેલીને પૂછે શું તું વિચારે છે કે એબીસીડી ચોરસ છે, તો ચમેલી અસહમત થાય છે. તો આમાંથી સાચું કોણ છે, તો ચમેલી અસહમત થાય તો ચમેલી ખોટી છે. એટલે આપણે લખી શકીએ, તેથી ચંપા સાચી છે. મિત્રો દાખલાની અંદર કોઈ પણ પદમાં સમજ ન પડી હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવી તેમનું સોલ્યુશન મેળવી લેવું. થેન્ક યુ.